નમસ્તે બાળ મિત્રો, આજે પાઠ 9 કંઈ એકલા ખવાય વિશે આપણે વાત કરશું. ગામને સીમાડે ઇસ્માઇલની વાડી. ઇસ્માઇલ ભારે મહેનતું, વાડી બારે માસ લીલાછમ રાખે. બાજરી લણી નથી કે જુવાર વાવી નથી, શાકભાજી પણ ઇસ્માઇલની વાણીમાં વખણાય. વાડીને એક શેઢે એણે નાનકડો કૂબો બનાવેલો. એના કૂબાની નજીક મરઘા માટે નાનકડું ઘર બનાવેલું. મરઘી પીલા લઈને વાડીમાં ફરતી હોય એ જોઈને ઇસ્માઇલ બહુ હરખાય. વાડીમાં આલતું ફાલતું જીવાત આ મરઘા ચણી જાય. મરઘા ઘર આગળ ઇસ્માઇલ રોજ દાણા પણ નાખે. એકવાર વાડીમાં મકાઈ ખૂબ સરસ થયેલી. તાજા મોટા મકાઈના દાણા એણે મરઘા ઘર આગળ વેર્યા. મરઘીએ એ જોયા અને રાજી થઈ. વાહ, સિંહ ભગવાનની કૃપા છે. મરઘીને થયું, આ નાખ્યા એટલે દાણા હું ખા ખાચ કરું ને દાણા હું પકવું નહીં તે કેમ ચાલે. ઇસ્માઇલ તો રાત દિવસ તન તોડીને વાડીમાં કામ કરે છે, પણ દાણા વાવવા લણવા એ બધું કામ મારી એકલાથી કાંઈ થાય? કોકની સાથે સુંઢલ કરી હોય તો મકાઈ વવાય. વાડીમાં લાલિયો કૂતરો પણ રહેતો હતો. મરઘીને થયું, લાવને લાલિયાને પૂછી જોઉં, એની સુંઢળ સારી, ઢોર ઢાખર કોઈ ખેતરમાં ઢોકે નહીં. ચિત્રમાં મરઘી છે એ જાય છે. ગઈ તે લાલિયા પાસે, લાલિયાભાઈ લાલિયાભાઈ, મારી પાસે સરસ મકાઈ છે, તમે સુંઢળ રાખો તો આપણે મકાઈ વાવીએ. અરે મરઘીભાઈ, મારે વળી મકાઈ શું કરવી છે, ખોટી મજૂરી કોણ કરે. લાલિયાએ લુલી હલાવી ના પાડી, પણ મરઘીનો ઉમળકો ભારે. એ ગઈ ગલાબા શિયાળ કણે, અને ગલબાભાઈ ચાલો આપણે મકાઈની ખેતી કરીએ, આપણો સરખો ભાગ આપણે ખાઈએ એટલું પકાવીએ તો ખરા. પણ ગલબો જેનું નામ, મહેનત કરવી એને ગમે, એ તો હાથમાં સોટી લઈને સવાર સાંજ ફરવા જાય ને ગામ આખાની ચોવટ કરે. એણે ઘસીને ના પાડી, મરઘીભાઈ મને વખત જ ક્યાં છે. મરઘી તોય નિરાશ ન થઈ. બાજુના ખેતરમાં ડુક્કર રહેતું હતું, ગઈ એ તો એની પાસે. અરે ડાયાભાઈ ડુક્કર, મારી પાસે મકાઈનું સરસ બીજ છે, તમે સુંદર રાખો તો આપણે મકાઈ વાવીએ, પાકે એમાં અડધો અડધો ભાગ. ડાયો ડુકર જોરથી છીંક્યો, ના રે ભાઈ ના, ખેતી વળી કેવી, આ બધા ખેતી કરે છે કોના માટે, ખાઈ પીને મજા કરો, પેટ ચોળીને સૂળ શા માટે ઊભું કરો છો. મરઘી તો ડઘાઈ ગઈ. એને થયું, હું અહીં ક્યાં આવી, પારકાની આશા શી રાખવી. ચાલ જીવ, જાત મહેનત જિંદાબાદ. હું એકલી તો એકલી, પણ મકાઈ વાવીશ ને મકાઈ લણીશ. મરઘીએ તો વાડીને એક ખૂણે ધોરિયાની ધારે ધારે મકાઈ વાવી. એક દાડો બે દાડો સમય વીતવા લાગ્યો. એક દી જ્યાં મકાઈના દાણા વાવ્યા હતા ત્યાં બધે લીલા કુમળા અંકુર ફૂટી નીકળ્યા. મરઘી તો જુએ ને હરખાય, જુએ ને હરખાય. મરઘીબાઈએ જઈને એમના પિલાને વધાઈ ખાધી. પિલા દોડતા કૂદતા ફૂટતા અંકુર જોવા આવ્યા. એ રાજી રાજી થઈ ગયા. એમ કરતા કરતા તો મકાઈના છોડ વધવા લાગ્યા, ખાસા ઊંચા થઈ ગયા, ઉપર મકાઈના ડૂંડા બેઠા. હવે લાલિયો કૂતરો, ગલબો શિયાળ ને ડાયો ડુક્કર આટા મારવા લાગ્યા. મરઘીભાઈ કેમ છો, મકાઈ તો ઠીક પાકી. અરે ભાઈ, ગમે તેમ કયો તોય તમારી મહેનત હો. બધા મરઘીબાઈની ખુશામત કરવા લાગ્યા, વાહ મરઘીભાઈ વાહ. મરઘીબાઈ વિચારે, મહેનત કરવાની હતી ત્યારે તો કોઈ ઢોકતું નહોતું, આજ મહેનતના ફળ લણવાના થયા ત્યારે વાહ મરઘીભાઈ વાહ. વળી મરઘીબાઈને થયું, ભગવાને મને કણના મણ કરીને આપ્યા છે, પણ આડોશી પાડોશીને મૂકીને મારાથી ખવાય કાંઈ. મરઘીભાઈએ સુપડું સુપડું મકાઈ એમને ત્યાં મોકલાવી ને બાકી કોઠીમાં ભરી. વરસ આખું હવે નિરાત. લાલિયો ગલબો ને ડાયો તો પીળા ધમરક મકાઈના દાણા જોઈ ખુશ થઈ ગયા. એમને થયું, મરઘીબાઈની સુંડલ કરી હોત
ને એમની સાથોસાથ મહેનત કરી હોત તો આ સુપડું મકાઈને બદલે સુંદલા સુંદલા મકાઈ મળત. હવે એમને પસ્તાવો થવા લાગ્યો. એમને ખાતરી થઈ કે મહેનત કરી એટલે જ મરકીબાઈનું કુટુંબ સુખી થયું. હવેથી આપણે પણ મહેનત કરીશું એવા એમણે મનસુબો કર્યો. પછી તો સૌએ ખાધું પીધું ને મોજ કરી. શબ્દ સમજૂતી અહીંયા આપ્યા છે. સીમાડ એટલે ગામને છેડે, મહેનતું એટલે સતત મહેનત કરનાર, કૂબો એટલે ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું, પીલા એટલે મરઘીના બચ્ચા, હરખા એટલે ખુશ થાય, કૃપા એટલે મહેરબાની દયા, તન એટલે શરીર બદન, સુંડેલ એટલે સામ સામી મદદ, ઉમળકો એટલે ઉત્સાહ, વખત એટલે સમય નવરાશ, ચોવટ એટલે પંચાયત કામ વગરની ચર્ચા, છીકાર્યો એટલે ગુસ્સે થઈને બોલ્યો, દહાડો એટલે દિવસ, અંકુર એટલે ફણગો, ખુશામત એટલે લાભ મેળવવા માટે કરાતા વખાણ, ઢૂંકવું એટલે નજીક જવું, પસ્તાવો એટલે ભૂલ માટે પાછળથી થતો ખેદ. સ્વાધ્યાય, પ્રશ્નોના ઉત્તર આપો. ઇસ્માઇલની વાડીનું વર્ણન કરો. તો ઇસ્માઇલની વાડીના એક છેડે નાનકડો કૂબો બનાવવામાં આવેલો હતો. એ કૂબાની બાજુમાં જ નાનકડું મરઘાઓ માટેનું ઘર બનાવેલું હતું. તો આ પ્રકારની એની વાડી હતી. મરઘીભાઈએ સુંડલ કરવા માટે કોને કોને પૂછી જોયું. તો મરઘીભાઈએ સુંડલ કરવા લાલિયા કૂતરાને, પછી ગલબા શિયાળને અને ડાયા ડુક્કરને, આ ત્રણ લોકોને પૂછી જોયું. ડાયા ડુક્કરે મરઘીભાઈને શું જવાબ આપેલો. તો ડાયા ડુક્કરે જે કીધું એ જવાબ આપ અહીંયા જોઈ શકો છો કે ના રે ભાઈ નાય, ખેતી વળી કેવી, આ બધા ખેતી કરે છે ને કોના માટે, ખાઈ પીને મજા કરો, પેટ ચોડીને સૂળ શા માટે ઊભું કરો છો. મકાઈ તૈયાર થયા પછી મરઘીભાઈએ અંતે શું વિચાર કર્યો. મરઘીભાઈ વિચારે છે, મહેનત કરવાની હતી ત્યારે તો કોઈ ઢૂંકતું નહોતું, આજ મહેનતના ફળ લાણવાના થયા ત્યારે વાહ મરઘીભાઈ વાહ. અને વળી મરઘીભાઈને થયું, ભગવાને મને કણના મણ કરીને આપે છે તો પણ આડોશી પાડોશીને મૂકીને મારાથી ખવાય. આ પ્રકારનો વિચાર કર્યો. મરઘીભાઈ મકાઈ કોને કોને આપી, બાકીની મકાઈનું શું કર્યું. મરઘીભાઈ સુપડું સુપડું મકાઈ છે એ બધાને મોકલાવી અને બાકીની બધી છે એ કોઠીમાં ભરી. મકાઈ મળ્યા પછી ત્રણેય જણે પસ્તાવો કરીને શું મનસુબો કર્યો. એ લોકોએ મનસુબો કર્યો કે મરઘીભાઈની સુંડલ કરી હોત તો સાથે સાથે મહેનત કરી હોત તો સુપડું મકાઈ ને બદલે સુંડલા સુંડલા મકાઈ મળત. તો આ જે પ્રકારને પસ્તાવો છે એ ત્રણેયને થવા લાગ્યો. પ્રશ્ન બે, શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે કે સુંદર શિંગડાને સાબર. તો સાબરના શિંગડા સુંદર હતા. એવી રીતે ફૂલ તળાવને કમળ. તો તમે એ બનાવી શકો છો કે તળાવમાં કમળનું ફૂલ છે. તો આ પ્રકારે લખી શકાય કે તળાવમાં કમળ નું ફૂલ છે. તો આ પ્રકારે કરી શકાય છે. ત્યાર પછી છે કબૂતર, ઝાડ અને પાંદડું. તો ઝાડ પર કબૂતર પાંદડું ખાય છે એ પણ લખી શકાય, અથવા તો ઝાડ પર કબૂતર છે અને પાંદડું પણ છે, આ રીતનું બનાવી શકાય. વાદળા, વીજળી, આકાશ. તો આકાશમાં વાદળા અને વીજળી થાય છે. એવી જ રીતે ખેતર, મકાઈ, હિલોડા. તો ખેતરમાં મકાઈ હિલોડા લે છે. વાહનો રસ્તા પર દોડતા હતા. અને પ્રશ્ન ત્રણ છે,
સૂચના મુજબ કરો. આ વાર્તાના બધા પાત્રોમાં કયા બે પાત્રો તમને ગમે છે, શા માટે? તો એક મરઘાનું પાત્ર છે, એ સરસ છે. બીજું તમે કહી શકો છો, ત્રણ જે પાત્રો છે, લાલજી કૂતરો છે, ગમલો છે, શિયાળ અને ડાયો ડુક્કર, એના વિશે કહી શકાય. આળસુ માણસ સુખી થાય કે મહેનતુ માણસ, શા માટે? તો મહેનતુ માણસ જ સુખી થાય, કારણ કે એ મહેનત કરે છે તેથી એને એનું ફળ મળે છે. આળસુ માણસ છે એને ક્યારેય મહેનત વગરનું કાંઈ મળતું નથી. તમે ખેડૂત હો તો તમે વાડીમાં શું શું કરો છો, તો આપણે જે વાડીમાં કામ કરતા હોય એ બધું લખી શકાય. અહીં પ્રશંસા, તો જવાબ આપણે લખીએ નિંદા. એ જ રીતે મોજ, તો મોજ સોરી આપણે પ્રશંસા તો વખાણ આવશે, અહીંયા આવશે વખાણ, સમાનાર્થી શબ્દ છે માટે. એ જ રીતે મોજ તો આનંદ. આનંદ પરિશ્રમ તો મહેનત. તન તો શરીર. વખત તો સમય. અને ભગવાન તો ઈશ્વર. આ પ્રકારે સમાનાર્થી શબ્દ લખવાના છે. હવે એવી જ રીતે પ્રશ્ન 5 વિરુદ્ધાર્થી શબ્દ છે, તો ખૂબ તો ઓછું. એ જ નાનો તો મોટો. એ જ રીતે આવું તો જવું. ના તો હા. મહેનત તો આળસ. અને સુખી તો દુખી. થોડું તો વધુ. એવી જ રીતે વાર્તામાં આવતા પાત્રોના નામ અહીંયા લખવાના છે. એમાં લાલિયો કૂતરો છે, ગલબો શિયાળ છે, ડાયો ડુક્કર છે અને ઇસ્માઇલ છે. તો એ બધા પાત્રો છે, એમાં પીલા છે એ પણ લખવાના છે. તો આ પ્રકારે લખી શકાય.